આમ તો સોનબાઈ માં આપ બધાય માટે તો વાલું પાત્ર છે જ, પણ મને કઈક વધારે સોનબાઈ માં વાલા છે, હવે ખબર નહીં, કારણ કે આ તો અંતર ની વાત જાણે છે. આઈ તને કઈ કહેવું પડે નહીં કઈ, હે માં તું તો અંતર ની જાણવા વાળી છું. અને બીજી વાત, વધારે કઈ બોલવાની મારે જરૂર નથી, પણ હું જે કલર માં તમને દેખાઉં છું, જેવો લાગું છું, એ બધું જો કૃપા હોય તો માત્ર ને માત્ર સાહેબ જગદંબાની અને ચારણો ના આશીર્વાદ અને સોનબાઈ માં ની કૃપા છે ભાઈ. અને હું તો ન્યા સુધી કઉ છું રાજાભાઈ, આ દુનિયામાં કબીર સાહેબ નો એક બહુ જૂનો દુહો છે કે કબીર કુવા એક હે પનહારી અનેક બર્તન સભી કે ન્યારે ભયે પાણી સભી મે. કોઈને તાંબાનું બેડું હોય, કોઈને પિત્તળનું હોય, કોઈને સ્ટીલનું હોય, તો કોઈને પ્લાસ્ટિકનું હોય, બાકી પાણી તો બધામાં એક જ હોય છે. એ મઢમાં બેઠી આશામપુરા અહીંયાથી માંડી આદિ આવડથી માંડી આ તત્વો જુદા છે, નામ જુદા છે, બાકી માં તત્વ તો બધાનું એક જ છે ભાઈ. એમ તમને કદાચ મતી દુનિયામાં મુંજાય અને મઢડા હામી ખાલી આ મીટ માંડી અને જમણા હાથની લાંબી આંગળી કરીને આહુડાનું ટીપું જો હાચા દિલથી પડી જાય અને હાડા ત્રણ દી થવા દે તેથી મારી મઢડા ખોટ બેઠી હોય સોનબાઈ ના આંગણે. હો સાહેબ, સત્ય ઘટનાની વાત કરી દો, હમણાં બનેલી ઘટના રાજાભાઈ, આ કોઈ માયતમ વધારવાની વાત નથી, મને યાદ આવ્યું સોનબાઈ માની વાત યાદ આવે એટલે. અમદાવાદમાં એક પટેલ રાજાભાઈ થોડા સમય પહેલા, હજી બે મહિના મહિનો આ વાતને થયો છે, હજી ઈ ડાયરા બધા યુટ્યુબમાં બધા કલાકારોને આમ સાંભળ્યા કરે એમ, એમાં મારા પ્રોગ્રામ સાંભળે સોનબાઈ માને સાંભળે. હવે એ મહેસાણાના અને રહેવાસી અમદાવાદ, એને કંઈ ખબર નહીં મઢડા શું સોનબાઈમાં શું નહીં કાંઈ, પણ પ્રોગ્રામ સાંભળે આવા કે સોનબાઈમાં કોઈ ચારણ જગદંબા મઢડામાં છે. અને એમાં એ પોતાની 2-2.5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી હલવાણી લઈને પોતે હાચો માણા, પોતે સત્ય માણા, એટલે 2-3 વર્ષથી એ મુંજાઈ ગયેલો અને કાંઈ નિકાલ થાય ને, છેલ્લે હતું બધું વેચી દીધેલું અને છેલ્લે એક વીટી હાથમાં પહેરી હતી. એ વીટી વેચવા માટે એ લીપમાં ચોથા માળે જતો હતો અને છેલ્લી વાર એની વીટીનો આમ ફોટો પાડ્યો કે હવે તો વીટી વેચી દેવાની છે અને છેલ્લી વાર ફોટો પાડી લો, હમણાં હોનીની દુકાન આવે એટલે આપી દેવી છે. પણ રાત્રે હુતી વખતે બે માણસે સોનબાઈ માને પ્રાર્થના કરેલી કે માં, અમે જો હાચા હોય અને તું મઢડાના પાદરમાં બેઠી હોય તો અમારી આબરૂ ન જવા દેતી હો. અને મને એને વાત કરી, મોહિલ પટેલ એનું નામ છે, એ કે મારી આંખમાંથી આહુડા પડી ગયા અને હું પ્રોગ્રામમાં કાયમ સાંભળ્યા કરું સોનબાઈમાં સોનબાઈમાં, તો સોનબાઈમાં કોણ છે, માં આબરૂ ન જવા દેતી. અને મને વાત કરતો એ કે વીટી વેચવા હું જતો હતો, મને ફોટો એને દેખાડ્યો રાજાભાઈ કે ત્રીજા માળે પૂગ્યો ત્યારે મેં વીટીનો ફોટો પાડ્યો અને ચોથા માળે જે હોનીની દુકાને હું પૂગ્યો, સરસ્વતીના ખોળેથી વાત કરું છું, કોઈ રૂડું લગાડવાની કોઈ ખોટી વાત નથી, આ હજી માણા જીવે છે, હું આપને મળાવીશ. કે ચોથા માળે જવું પૂગ્યો, વીટીનો ફોટો પાડી લીધેલો કે વેચી દેવાની છે, અને આમ જાવ લીપમાંથી હેઠો ઉતરીને હોનીની દુકાનમાં દાખલ થયો ને, 3 વર્ષથી મારું જે અધૂરું પડ્યું તો એનો મેસેજ આવ્યો કે તમે આવો ને આપણે સામે બે હિસાબ પૂરો કરવો છે. હવે એના એ જ વીટી, લીલો ડાયમંડ હતો એમાં લીલા કલરનો, એ જ વીટી પાછી એને પહેરી લીધી હાથમાં અને એના ઘરનાને વાત કરી કે આપણું કામ થઈ ગયું છે. અને એને સવારમાં 3 વાગે ત્યાંથી મઢડા આવવા માટે નીકળી ગયો, મઢડા સોનબાઈ માના દર્શન કર્યા અને ત્યાંથી સાંજે 6 વાગે મને મળવા માટે, હું તો ઓળખું નહીં, પછી મને માંડીને બધી વાત કરી કે તમારા પ્રોગ્રામ સાંભળતો સોનબાઈ માને પ્રાર્થના કરેલી અને મારી વાલની માણા કે ને વીટી વેચી દીધી, આ વીટી વેચવા જતો અને માતાજી આબરૂ રાખી દીધી, મારી બધી પ્રોપર્ટી મને પાછી મળી ગઈ અને હવે હું સોનબાઈ માને પ્રાર્થના કરું છું કે મારી મઢડા વાળી બાપ સાચા દિલથી પડકારો કરો તો કોઈ દી અધૂરા કામ ઉકેલે, તેથી મઢડામાં ખોટ બેઠી હોય ભલા માણા. એટલા માટે મને આ બે કડી છેલે ભગત બાપુની યાદ આવે સોનબાઈ માં માટે કેવી છે આપણી આ માં. અને એક પછી પ્રસંગ કહું તો આ રાતું ટૂંકી પડે એવા ચારણોના અડાભીડ ચારણના પ્રસંગ છેલે આપને કહી દઉં. બાબરા તાલુકો, અમરેલી જિલ્લાનો બાબરા તાલુકો, બાબરામાં એક કવિરાજ હતા, ચારણ હતા, અડાભીડ ચારણ, આજથી 100 વર્ષ પહેલાની વાત છે. એમનું નામ હતું વિહળ જામંગ, જામંગ અટકનો ચારણ, અને એવો અડાભીડ ચારણ રાજાભાઈ, એને આજથી 100 વર્ષ પહેલા એના ઘરે હાથ હંચા હાલતા હતા. હંચા શું કામ હાલતા, કે કોઈ ગરીબ માણા મહેમાન બને તો ધોળા ધરકલા પાથર્યા હોય, ભૂલિયા પાથર્યા હોય, ગરીબને ફાટલ લુગડા હોય, મેલા લુગડા હોય, થરમ આવે કે મારે કેમ એના ઘરે જવું, આવો ધોમધોમ સાહેબી વાળો ચારણ. કીડી એનું ગામ, કીડી કરિયાણા જે બાબરાની બાજુનું કીડી ગામ, વિહળ જામંગનું, એટલે હાથ હંચા હાલતા હતા. ગો ગરીબ માણા આવે ને શરમ થતી હોય તો એને બીજા દરવાજેથી લઈ જવાના કાપડના તાંકા પીડ્યા હોય, એમાંથી માપ લઈ કાપડ કાપી અને સીવરાવી અને 1 કલાકમાં નવા લુગડા પહેરાવીને ડાયરામાં લાવીને બેહારવાના, વિયાવો બાપા મહેમાન થાવ મારા, એની એપ ઉઘાડી નહીં થવા દેવાની, આવો ડાયો માણા. અને એ હાથ હાથ હંચા જેના ઘરે હાલે. અને સોનબાઈ માના બાપુ હમીર બાપુનું જ્યારે અવસાન થયું, હમીર બાપુ જ્યારે દેવલોક થયા ત્યારે બધા એ ખરખરે આવે છે, બધો ડાયરો, મેરો હોય, આયરો હોય, ગ્રાસિયા રાજપૂતો હોય, કાઠી હોય, આટી હોય, આ બધા ખરખરે આવે છે. અને એમાં એક દી, બીજો દી, ત્રીજો દી, 8-8 દી થઈ ગયા સોનબાઈ માની. દુઃખ તો ઘણું હતું પણ રોવું ક્યાં,
એમાં આઠમા દિવસે સોનબાઈ મારા કાનમાં કોક એટલું કીધું કે માં જાડવાને રોવાડતો કોક ચારણ હાલ્યો આવે છે, 80 અને 4 વર્ષ 84 વર્ષની એની ઉંમર ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી અને માથે ફાળિયું નાખીને જાડવાને રોવાડતો મરેડાના પાદરમાં ચારણ હાલ્યો આવે. ભાઈઓ, સોનબાઈ કીધું કોણ છે કે માં કીડીથી વિહળ જામંગ આવે છે, પણ ત્યાં તો ગડગડતી દોટ મૂકી અને વિહળબાને બધ ભરીને માથે ખંભે માથે મૂકી અને સોનબાઈમાં રહર આંફુડે બહુ રોયાઓ અને ખરખરો થઈ ગયો, કાન ભંગાવી અને વિહળ જામંગ નીકળી ગયા. ત્યારે કોઈ સોનબાઈમાંને કીધું કે માં તમે આજ રોયા બહુ. ત્યારે સોનબાઈમાંએ કીધું, તું રોવું તો ઘણું હોય પણ વિહળ જામંગ જેવો ખંભો મળે તૈયાર રોવું ને બાપ, આવા ચારણોના ખંભાની જરૂર છે મારે. એમ તમને જો ક્યાંક દુઃખ પડે અને રાજાભાઈ કાયમ બોલું છું કે તમારે રોવું હોય ને તો હારો ખંભો હોય ને ત્યાં આહુડા ફાડજો, બાકી માય કાંગલા આગળ રોશો ને કોઈ દી કિંમત નહીં થાય તમારી. ભાઈ, હા, રાકા આગળ કોઈ દી રોતા નહીં તમારે, હું કાયમ કહું છું. અને જિંદગીમાં કોઈ દી જીવવું હોય ને તો ખોલ દેતા નહીં. હા, તમને એમ થાય ને કે i20 લઈએ કે તો વાત એવી જ કરવાની, લાવવાની છે ઓડી BMW, એમાં કાંઈ ઘટે નહીં ભાઈ. બાકી તમે એમ બોલી ગયા કે હપ્તા માન માન ભરાય છે તો ઘણનો ઘા કરીને બોધું હશે ને, ઘણનો ઘા કરે આ દુનિયા ભાઈ. હા, એટલે ખોલ તો દેવાની જ નહીં, બાકી લડી લેવાની વાત કરવાની ભાઈ, હવે મથી લેવાનું છે ભાઈ, તો દુનિયા જીવવા દે. અને શરૂઆતમાં મેં કીધું ચારણ એક ધારણ, સોનબાઈ મેં જે વાત કરી આખી, અંદરો અંદર ની ગાંઠું છૂટી જાય અને બધાય ભાઈ ભાઈ નો તુકારો ખાતા શીખી જાય અને અંદરો અંદર જો એક થઈ જાય તો દુનિયામાં બીજાને લાભ લેવાનું મન ન થાય, એવી જગદંબા માટે મને છેલ્લે બે કડીઓમાં વાતું તો આઈથી ઘણી બધી આપણે કરી. ત્યારે શિવાજીના આલડાથી અને સોનબાઈ માની છેલ્લે બે કડીઓથી મારે આયા શબ્દોને વિરામ આપો, પછી બીજા રાઉન્ડમાં આગળ ઉપર ફાલુભાઈ વાત કરીશ. એક મરજ ચારણના ફળીએ શરૂઆતમાં મેં કીધું એમ, વળે ને દુનિયામાં કરે ગેંગે કે ફેંફે ઘડીક શણગાર, મર્દોના સજી લ્યો તો મજા આવે. આ મર્દનું ફળ્યું છે માનસી ગઢવી જેવા એ પોતાના હાડ હોમી દીધા છે વતન માટે, એની વાહે આવા ડાયરા થાય છે. પછી કાંઈ કર્યું જ ન હોય આખી જિંદગી, નકરી ભગડતુતી જ રીમા હોય અને એ એમ કે અમારી તમે પૂર્ણ તિથિ ઉજવજો, તો હવે એ આપણે કેમ એમ કેવું કે તમારો બાપો આખી જિંદગી કબડ્ડી જ રીમો, એમ કંઈક તો કરવું ને ભાઈ. હા, હું વચ્ચે ઓલા બરમુડા ને ચડ્ડાનું પહેરતો ને, એમાં કેટલાની તકલીફ પડતી હતી કે અમે પહેરી તમને શું વાંધો. મેં કીધું હું ખાનદાન માણા માટે બોલું છું ભાઈ. હા, જે ખાનદાન હોય ને જેના આની અને આની આ બે કિંમત હોય ને ભાઈ, આખા શરીર છે ને રાજાભાઈ, આમાં માણાનો હાથ કપાઈ જાય તો માણા જીવી લે, પગ કપાઈ જાય ને તો આપણે કેટલાય જીવતા જોયા છે, માથા પડી જાય તો કેટલાય, તમે ઘોઘાના પાદરમાં જાઓ તો મોખડાજી ગોહિલ જેવાના ધડ લડ્યા છે, પણ નાક અને કાન આ તહુ ભાર કપાય ને પછી જિંદગીની મજા બગડી જાય છે, કાં તો મારી નાખવાના હોય ને કાં તો મરી જવાનું હોય, બીજી વાત જ હોય નહીં ભાઈ. એમાં આખા શરીરમાં જો કિંમતીમાં કિંમતી જો કોઈ વસ્તુ હોય તો આ અને આ બે વસ્તુ છે. આમ કદમાં ઘણા નાના છે પણ કિંમત એની બહુ જાજી છે ભાઈ. બેનો દીકરીએ હો તોલા હોનું પહેર્યું હોય પણ એક નાકનો દાણો ન પહેર્યો હોય તો હોય હો તોલા વાય માર્યું જાય ની કિંમત ન થાય ભાઈ. એમ કિંમત આની છે, આના હાટું જેને માથા દીધા છે અને માથા લીધા છે એને જગત કોઈ દી ભૂલી નથી. બીજાની બેન દીકરીના શિયળ ઢાંકવા માટે, કોકના ઢાંકવા માટે પોતે હાડ હોમા છે એવા રાજપૂતોના ઇતિહાસો આજ પણ હિન્દુસ્તાનમાં અમર છે. એટલા માટે મને છત્રપતિ શિવાજીની બે કડી અને છેલ્લે સોનબાઈ માને પ્રાર્થના કરતા, ઠેઠ મહારાષ્ટ્રમાં જન્મ થાય એની કિંમત અમારો ચોટીલાનો પંસાળનો વાણીઓ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે. એને તો ઘણી કવિતા લખી, છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા તમે અંજલી નવ ઢોળજો બાપુ, અખૂટ વિશ્વાસે વહ્યું છે જીવન તમારું, અન ધૂરતો તકલ બાજો વચ્ચે પડ્યું પનારું, આ છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ. તમે સાચા હોય ને તો કટોરા ઝેરના પીવે, મીરાબાઈ સાચા હતા એટલે ભગવાન ઝેરના કટોરા પીવા આવ્યા હતા, બાકી કેટલાય મોનોકોટો પી ગયા ને ગુજરી ગયા, હજી વાવડ નથી લાગ્યા ભાઈ, ત્રણના ભાવમાં ખપી ગયા ભાઈ. ભાવનગર સણોસરાથી ઋતુરાજસિંહ ગોહિલ એમનું પણ આઈથી હાર્દિક સ્વાગત છે. એ ગોહિલ નું બિરાદ છે ન્યારું, એ ગંગા જળ કુળ તમારું. આખી જે ગોહિલવાડ, આમ તો ગોહિલ નું પરગણું એ પણ એક વટવાળું પરગણું છે ભાઈ, ભાવનગર દરબાર અને જોગીદાસ ખુમાણ. એક તણ આદલ અને બીજો વખતા તણ, બે આખડિયા ઓંડાણ, વજો અવરંગસા વજો અન દોરંગો જોગીદાસ, દુર્ગાદાસ રાઠોડ જેવો જોગીદાસ ખુમાણ. અને ભાવનગર દરબારની વાત તો આપ જાણો છો, ઇતિહાસ રાજાભાઈ આ જે નળિયા કોઠારાના બારગામ જાલમસિંગ જાડેજા અને માત્રાવરુ નામનો કાઠી દરબાર, કોક દી વાર્તા વાંચી લેજો ભાઈ, બેની મિત્રતાની જે આખી વાત છે. જાલમસિંગ બારદારનો જાગીરદાર અને એક જાગીરનું ગામ હતું નહીં, અને ઈ માત્રાવરુ બાબરીયાવાડની ધીંગી ધરતી બેતાલી ગામ વરુ કોટીલાના ધાખડા કાઠી દરબારનો મહેમાન થાય
અને ઈ જાલમસિંહ જાડેજાને મહેમાનગતિ કરાવીને કીધું દરબાર મુંજા તાને હો સાહેબ તમે કોક દીક વાતું તો સાંભળો રૂવાડા બેઠા થઈ જાય કેવું સમર્પણ છે આમ આંગૂઠો દબાવ્યો પોતે બંધાણી માણા અફીણ લઈ લીધું તોલું દોઢ તોલું અને વરસાદ વરહતો તો એમ થયું કે મારે માત્રા વરવા આગળ ઘોડી માંગવી કેમ એટલે દિવાલમાં પોતે કોષ લઈ અને ઘોડી ચોરવા માટે થઈને કે ઘોડી એમનામ લઈ જાઓ કારણ કે બારવટું કરવાનું ને બાર ગામની જાગીર પાછી લેવાની અને વરસાદ બહુ વર્યો એટલે શરીરની ભાન ભૂલાઈ ગઈ અને પછી ટૂંકમાં આપને વાત કરું તો માત્રાવરું ઘોડી આપે છે કે દરબાર જરૂર પડે ને ફટકારો કરજો માત્રાવરું તમારી હારે ઊભો છું અને બારવટું કરી અને નળિયા કોઠારાના બાર ગામનો ગરા ઘરે કર્યો અને ઈ બાજુ બાબરિયાવાડીમાં માત્રાવરું હેમાળ ગામ આજ પણ છે તમે જાઓ તો જોઈ આવજો એનો સમય નબળો આવ્યો અને એને એમ થયું હવે હું એની આગળ જાઉં જાલમસંગ જાડેજા મારો જૂનો ભાઈ બન છે અને મને જાકારો નહીં આપે અને ઈ આવે છે માણાને સમય છે ને ઝુકાવી દેશો ન હોય ને તેથી કકરાવાના ન હોય ભાઈ બાકી હોય ને તેથી જૂનાગઢના હાથમાં તેજુરીની ચાવી આવી જાય બાવલામાંથી બાઉદીન બનાવી દીધો તો ભાઈ એટલે એક ના એક દીકરો જાલમસંગ જાડેજાનો ગગુભા અને એનું ગળું દબાવી અને હોના હાટું થઈ અને કથા જે આખી છે મારી નાખે છે અને ઈ જાલમસંગ જાડેજાને ખબર પડી ત્યારે એમ કીધું તું કે માત્રાભાઈ મુંજાતાને બાપ મારા દીકરાનું થવું હતું થઈ ગયું તેથી તમે ધારત ને તો તલવાર મારા માથા ઉપર મૂકી દત પણ આ જાડેજા ઉપર તમે ભરોસો મૂક્યો તો મારા હાડમાં કોઈ દી હળવી વાત ન હોય જાલમસંગ જાડેજાને આજ મિત્રતા નિભાવવાનો સમય આવ્યો છે ને માત્રાભાઈ એ હવે બીજી વાર નહીં આવે અને ઈ નળિયા કોઠારાનો આખો ઇતિહાસ તમે વાંચી લેજો આવા જેને ઉજળા પરાક્રમો કર્યા છે એના જગતના ચોકમાં દીવા આજ પણ ઝળહળે છે.